એસ ગુજરાત ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે ને હું છું દિવ્યા. તો નજર નાખીએ મહત્વના સમાચાર પર. તો ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તા ખાતે ઉડાન ભર્યાના ટૂંક સમયમાં જ લાયન એર ફ્લાઇટના 610 આશરે 190 થી પેસેન્જર સાથે દરિયામાં પડી ગયા હતા. ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તા ખાતેથી ઉડાન ભર્યાના ટૂંક સમયમાં જ લાયન એર ફ્લાઇટ JT610 આશરે 190 પેસેન્જર સાથે દરિયામાં તૂટી પડી હતી. મોટા ભાગનું ધ્યાન એ હકીકત પર કેન્દ્રિત થયું હતું કે વિમાન બોઈંગ 737 મેક્સ 8-9 હતું. આ પ્રકારના વિમાન સાથે સંકળાયેલી આ પહેલી મોટી દુર્ઘટના છે. હજુ સુધી વિગતો અપૂરતી છે અને જ્યાં સુધી સંપૂર્ણ તપાસ પૂરી ન થાય ત્યાં સુધી તેના કારણોની વિગત મળવામાં સમય લાગશે. ઘણીવાર માનવી અને તકનીકી બંને કારણોના પરિણામે વિમાન દુર્ઘટના થાય છે, પરંતુ વિમાન સાવ નવું હતું એ હકીકતે પણ ભાગ ભજવ્યો હોય બોઈંગ 737 મેક્સ 8 સોમવારે બનેલી દુર્ઘટના સાથે સંકળાયેલું વિમાન હજુ 15 ઓગસ્ટથી જ ઉપયોગમાં લેવાનું શરૂ થયું હતું. નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી કમિશનના હેડ અનુસાર તે વિમાન હજુ 800 કિલોમીટર જેટલી જ ઉડાન ભરી હતી. પાયલોટે જકાર્તાના એર ટ્રાફિક નિયંત્રણ કંટ્રોલને પાછા વળવાની પરવાનગી માંગવા સંદેશો મોકલ્યો હતો. રોયટર્સના અહેવાલ અનુસાર લાયન એરના ચીફ એક્ઝિક્યુટિવે કહ્યું કે વિમાનમાં એક અગાઉની ઉડાન દરમિયાન અચોક્કસ તકનીકી મુશ્કેલી સર્જાઈ હતી, પરંતુ તેનું પદ્ધતિસરનું સમાધાન થઈ ગયું હતું. એડવર્ડ સિરેતે જણાવ્યું કે લાયન એર હાલમાં એ જ મોડલના 11 વિમાનો સાથે કાર્યરત છે. તેઓએ કહ્યું કે બાકીના વિમાનોને જમીન ઉપર ઉતારવાની કોઈ યોજના નથી. ઉડ્ડયન વિશ્લેષક ગેરી સોજતમે BBCને જણાવ્યું કે ખૂબ જ જૂના વિમાનો સામાન્ય રીતે સૌથી વધુ જોખમી હોય છે, પરંતુ સાવ નવા વિમાનો પણ મોટા જોખમ ધરાવે છે. જો કે નવા હોય ત્યારે ઘણીવાર એમાં એવી ખામીઓ હોય છે જે વિમાનના સામાન્ય વપરાશ બાદ જ ધ્યાનમાં આવે છે. મોટે ભાગે પ્રથમ 3 માસ દરમિયાન તેનું નિરાકરણ આવી જતું હોય છે. થોડા અઠવાડિયામાં આ વિમાનને 3 માસ થવાના હતા. જો કે અન્ય ઉડ્ડયન વિશ્લેષક જ્હોન અસ્ટ્રવરે જણાવ્યું હતું કે સામાન્ય રીતે નવા વિમાનો જાળવણીની રજાઓનો આનંદ લે છે, કારણ કે બધું નવું છે, નકામું નથી. ઉડ્ડયન પ્રકાશન ધ એર કરંટના એડિટર મિસ્ટર એસ્ટ્રોવરે જણાવ્યું હતું કે નવા તકરારના મુદ્દાઓ હંમેશા સામાન્ય હોય છે, પરંતુ અહીંયા વિમાનની સલામતીને મુદ્દે જોખમરૂપ થઈ શકે એવી વાતને સામે કકડાટ છે. બંને વિશ્લેષકોએ કહ્યું કે JT610 ફ્લાઇટ સાથે સુખ તેના નિર્ણાયક તારણ પર પહોંચવું હજુ ઘણું વહેલું છે. આ ઘટનાના પાછળના કારણોમાં તકનીકી સમસ્યાઓ હોવાની સંભાવના છે. હજુ ખૂબ જ પ્રારંભિક દિવસો છે. મિસ્ટર સોજતમે કહ્યું કે જ્યારે આપણને વધુ માહિતી મળશે ત્યારે આપણે ખરું કારણ શું છે તે કહી શકીશું. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. શ્રીલંકાના રાજકારણમાં મચેલા સત્તાના ધમાસાણમાં ચીનનો પણ એક એંગલ સામે આવ્યો છે. તેના કારણે ખળબળાટ મચી જવા પામ્યો છે. ત્યારે શ્રીલંકાના બરખાસ્ત કરાયેલા PM વિક્રમ રાનિલ સિંધેના એક મંત્રીએ આરોપ લગાવ્યો છે કે ચીને મહિન્દ્રા રાજેક્ષ પક્ષોને મોટા પ્રમાણમાં પૈસા આપી રહી છે, જેના કારણે રાનિલ સિંધના સાંસદોને ખરીદી શકાય છે. શ્રીલંકાના રાજકારણમાં મચેલા સત્તાના ધમાસણમાં ચીનનો એક એંગલ સામે આવતા ખળભળાટ જોવા મળી રહ્યો છે. શ્રીલંકાના ભારખસ્ત કરાયેલા PM વિક્રમ રાનિલ સિંધેને એક મંત્રીએ આરોપ લગાવ્યો છે કે ચીન મહિન્દ્રા રાજપક્ષેને મોટા પ્રમાણમાં પૈસા આપી રહ્યું છે, જેના કારણે રાનિલ સિંધેને સંસદોને ખરીદી શકાય. શ્રીલંકા હાલના સમયમાં સૌથી મોટા સત્તા સંઘર્ષ સામે ઝઝૂમી રહ્યું છે. રાષ્ટ્રપતિ સિરિસેનાએ રાનિલ વિક્રમ સિંધેને બરતરફ કરીને મહિન્દ્રા રાજપક્ષેને નવા વડાપ્રધાન બનાવી દીધા હતા. ત્યારબાદ શ્રીલંકાની સંસદના સ્વીકારી રાજપક્ષેની નિમણૂકને ગેરકાયદેસર ગણાવી રાનિલ વિક્રમ સિંધેને વડાપ્રધાન તરીકે માન્યતા આપી હતી. ત્યારબાદ શ્રીલંકામાં સત્તાનો સંઘર્ષ વધુ ગૂંચવાઈ ગયો. વિક્રમસિંધેને અમેરિકા સહિત અન્ય દેશોનું સમર્થન પ્રાપ્ત થાય છે, જ્યારે ચીન મહિન્દ્રા રાજપક્ષેના સમર્થનમાં છે. રાજપક્ષેના સમર્થનમાં કેમ છે ચીન? મહિન્દ્રા રાજપક્ષે રાષ્ટ્રપતિ હતા ત્યારે ચીને શ્રીલંકા ખૂબ રોકાણ કર્યું હતું. શ્રીલંકા પર ચીનના આ ભારે ભરખમ રોકાણનું પરિણામ એ આવ્યું કે શ્રીલંકા એક પોર્ટ સંપૂર્ણ રીતે ચીનના કબજામાં જતું રહ્યું છે. હિન્દ મહાસાગરમાં ચીને હંમેશા પાડોશી દેશોને મોહરા બનાવતું રહ્યું છે. હવે તે ફરીથી રાજપક્ષને સમર્થન આપીને શ્રીલંકા પોતાની જડ મજબૂત કરવા માંગે છે. સત્તાનો સંઘર્ષ. શ્રીલંકાના સદનમાં 225 સભ્યો છે, જેમાં 105 રાનિલ વિક્રમ સિંધેના સભ્યો છે, જ્યારે મહિન્દ્રા રાજપક્ષે અને સિરિસેના પાસે કુલ મળીને 98 સભ્યો છે. સ્પષ્ટ છે કે કોઈની પાસે પૂરી બહુમતી નથી. આમાં હોર્સ ટ્રેડિંગની ધૂમ છે. વિક્રમસિંધેને એક અધિકારી રંજન રામનાયકે આરોપ લગાવ્યો છે કે ચીને સંસદોને ખરીદવા માટે રાજપક્ષેને પૈસા આપી રહ્યું છે. તેમણે કહ્યું છે કે ચીન આ લાખો રૂપિયાથી ફક્ત સંસદો નથી ખરીદી રહી, પરંતુ આપણો આખો દેશ ખરીદી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં ઇમિગ્રન્ટ્સના સંતાનોના જન્મના અધિકારના નાગરિકતાનો વિરોધ કર્યો છે. ટ્રમ્પે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે અમેરિકામાં બિન અમેરિકન નાગરિકોને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના બાળકો બર્થ રાઇટ સિટીઝનશીપ ખતમ કરવાના આદેશ આપવા માંગે છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં ઇમિગ્રન્ટ્સના સંતાન અને જન્મ અધિકાર નાગરિકતાનો વિરોધ કર્યો છે. ટ્રમ્પે એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે તે અમેરિકન બિન અમેરિકન નાગરિકો અને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના બાળકોને બર્થ રાઇટ સિટીઝનશીપ ખતમ કરવાનો આદેશ આપવા માંગે છે. ટ્રમ્પના આ પગલામાંથી સૌથી વધુ અસર ભારતીયોને થઈ શકે છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકા દુનિયાનો એકમાત્ર દેશ છે જ્યાં જન્મેલા બાળકોને આ અધિકાર મળે છે. જો કે ટ્રમ્પ બર્થ રાઇટ સિટીઝનશીપમાં ખતમ કરવાના આદેશથી કાયદેસરતાને સવાલ પર કહ્યું કે વ્હાઇટ હાઉસના વકીલ કેસની સમીક્ષા કરી રહ્યા છે. અમેરિકન બંધારણનો 14મો સુધારો અમેરિકામાં જન્મેલા બાળકોને અમેરિકન નાગરિકતાની અધિકારિકતા ખાતરી આપી છે. આ સુધારાની પહેલી લાઇનમાં લખ્યું છે કે અમેરિકામાં પેદા થયેલા લોકો અમેરિકાના નાગરિક છે. ગૃહ યુદ્ધ બાદ 1966માં આ સુધારા કોંગ્રેસ પાસ કર્યો હતો. એવામાં એ બર્થ રાઇટ સિટીઝનશીપ ખતમ કરવાનો આદેશને અદાલતમાં પડકારવામાં આવી છે. જો કે ટ્રમ્પે 6 નવેમ્બર યોજનાની મધ્યવર્તી ચૂંટણી પહેલા આ નિવેદન કર્યું છે. આથી મનાય છે કે ટ્રમ્પે ફરી અમેરિકામાં ઇમિગ્રન્ટ્સના નીતિનો મુદ્દો ઉઠાવ્યો છે. ભારતીયો પર અસર થશે. ટ્રમ્પે આ નિર્ણય લેશે તો તેનાથી ભારતીયોને સૌથી વધુ અસર થશે. હકીકતમાં ભારતીય માતા પિતાનો અમેરિકામાં જન્મેલા હજારો બાળકો આપમેળે દર વર્ષે અમેરિકન નાગરિક બની જાય છે. વર્તમાન કાયદા હેઠળ નવજાતના ઇમિગ્રન્ટ્સ સ્થિતિ જણાવ્યા વિના જ અમેરિકામાં જન્મેલું કોઈ પણ બાળક જન્મેલ જ યુએસ નાગરિક માની લેવાય છે. આ બાળક કોઈ પણ અન્ય અમેરિકન નાગરિકોને મળતા અધિકારો અને સુવિધાઓ મેળવવાનો હકદાર બની જાય છે. બાળકના જન્મ બાદ અમેરિકન બર્થ સર્ટિફિકેટ પણ આપી દેવાય છે. આમ બાળકની નાગરિકતા આધારે માતા પિતા પણ યુએસ સિટીઝનશીપનો દાવો કરી શકે છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. તો આ લાઈવ રેડિંગમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. मैं प्रमोद कुमार यादव सहयोग चैरिटेबल ट्रस्ट की ओर से सभी देशवासियों को दीपावली और नए वर्ष की हार्दिक शुभकामनाएं और खूब खूब बधाई देता हूं। हूं प्रदीप परमार, ધારાસભ્ય અસારવા. સંવત 2075નું આવનારું નવું વર્ષ આપને તથા આપના પરિવારને શુભદાયી, ફળદાયી, યશસ્વી અને મંગલમય રહે એવી નવા વર્ષની શુભકામનાઓ હૃદયપૂર્વક પાઠવું છું. દિવ્ય અને ભવ્ય ગુજરાતના નિર્માણ માટે કટિબદ્ધ બનીએ. સૌનો સાથ, સૌનો વિકાસ. દિવ્ય ફરી એકવાર આપશોને દિવાળીની અને નવા વર્ષની શુભકામનાઓ. હું રામુભાઈ મણિલાલ પટણી, અસારવા વોર્ડ પ્રમુખ. અસારવા વોર્ડના તમામ કોંગ્રેસ કાર્યકરને દિવાળીની મારી ખૂબ ખૂબ અભિનંદન. દીપાવલી સૌને ફરે એ મારી દિલથી પ્રાર્થના છે. આસ્થા ન્યૂઝ તરફથી આપ સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ. એનએસ ગુજરાત ન્યૂઝના તરફથી આપ સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ. મોંઘવારીના દરને
ઘણા થઈ ગયા છે ત્યારે આ જેતપુર વખતે સાડી પ્રિન્ટિંગ ડાઇનિંગ તેમજ હીરા ઉદ્યોગમાં ખૂબ જ મંદીના કારણે બજારોમાં જોઈએ તેવી ગ્રાહકી થઈ નથી દીપાવલીનું હિન્દુ ધર્મમાં અનેરું મહત્વ છે આ દિવસો દરમિયાન તહેવારોની ઉજવણી રંગે ચંગી કરવામાં આવતી હોય છે પરંતુ સતત વધતા જતા મોંઘવારીના દરને લઈને લોકો હેરાન થઈ ગયા છે ત્યારે આ વખતે સાડી પ્રિન્ટિંગ ડ્રાઇંગ અને હીરા ઉદ્યોગમાં ખૂબ જ મંદીના કારણે હજુ બજારોમાં જોઈએ તેવી ધરાકી શરૂ થઈ નથી વેપારીઓએ ચીજવસ્તુઓને સ્ટોક કરી લીધો છે પરંતુ ગ્રાહકો રાહ જોઈને બેઠા છે દૂધ શાકભાજી કઠોળ તથા મીઠાઈના ભાવમાં ગત વર્ષ કરતાં ભાવ વધારો નોંધાયો હોવાથી શું ખરીદવું તે પ્રશ્ન થઈ પડ્યો છે જોકે ચાલુ વર્ષ દિવાળીનો તહેવાર પ્રથમ અને બીજા અઠવાડિયામાં હોવાથી આખરી દિવસમાં જ ખરીદીનો માહોલ જામશે તેવી આશા વેપારીઓ રાખી રહ્યા છે વિજય અજ્ઞાવત સાથે એનએસ ગુજરાત ન્યૂઝ જેતપુર દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે જેતપુર ખાતે રન ફોર યુનિટના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સરદાર વલ્લભભાઈ પટેલની આજે જન્મ જયંતિ છે આજના આ દિવસે દેશમાં રન ફોર યુનિટીનું પણ આયોજન કરાયું છે લોક વિકાસની આ દોરમાં એકતાનો સંદેશ પસરી રહ્યો છે દેશની એકતા અને અખંડિતતાને શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિની ઉજવણી પ્રસંગે જેતપુર ખાતે રન ફોર યુનિટીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 1-2-5 કિબીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ જેતપુર સ્કૂલના વિદ્યાર્થીઓ કોલેજના વિદ્યાર્થીઓ તેમજ પોલીસ અને ગામના લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો તેમાં રાજકોટ રૂરલ SP બલરામ મીણા જેતપુર દિવાઈ SP ભરવાડ દ્વારા વિજેતા લોકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ફારૂક મોદન સાથે એનએસ ગુજરાત ન્યૂઝ જેતપુર રાજપીપળા ખાતે વિકાસ કાર્યોના લોકાર્પણ સમારોહ દરમિયાન નર્મદા જિલ્લા સહિત રાજપીપળા અને કેવડિયાને સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે વૈશ્વિક ઓળખ મળી ચૂકી છે આદિવાસી વિસ્તારના જાગૃત પદાધિકારીઓને સરાહન કરતા શ્રી નીતિનભાઈ પટેલ આદિવાસી પ્રજાજનોને ગુમરાહ કરીને તેમને ગેરમાર્ગે દોરનારા તત્વોને જડબોડ તોડ જવાબ આપતા વિકાસ કાર્યોને હંમેશા ટીકા કરતા તત્વો વિકાસને સાંખી નથી શકતા તેમ જણાવ્યું હતું પટેલ આગામી થોડા સમયમાં જ નર્મદા જિલ્લાની મુલાકાતે લાખો પ્રવાસીઓ આવશે ત્યારે અહીં વિદેશી હુડિયામન સાથે સ્થાનિક રોજગારી નવા દ્વાર ખુલશે તેમ જણાવ્યું હતું સ્ટેચ્યુ ઓફ યુનિટીના સરદાર વલ્લભભાઈ પ્રોજેક્ટ સમગ્ર આદિવાસી વિસ્તારના કાયા પલટ કરશે તેમ જણાવતા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સ્થાનિક જરૂરિયાતમાં તમામે તમામ વિકાસ કર્યો રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા કર્યા છે તેમણે જણાવ્યું હતું કે એક ભારત શ્રેષ્ઠ ભારતના નિર્માણમાં અનોખું યોગદાન આપનાર સરદાર સાહેબના પ્રયાસોની ઝાંખી કરાવતા પટેલ સરદાર વલ્લભભાઈ પટેલ 592 દેશી રજવાડાઓને એક કરવાનું ભગીરથ કાર્ય સરદાર સાહેબે કર્યું હતું તેમ ઉમેર્યું છે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા નવનિર્મિત વિકાસ કાર્યને લોકાર્પણ પ્રસંગે તેમની સાથે ભરૂચના સંસદ મનસુખભાઈ વસાવા છોતા ઉદયપુર સંસદ રામસિંહ રાઠવા ધારાસભ્ય સર્વ શૈલેષ મહેત દભોઈ અભયસિંહ તડવી સખેડા પ્રવાસના નિગમના ડિરેક્ટર માજી શબ્દ સનન તડવી પૂર્વ ધારાસભ્ય CM પટેલ બાલકૃષ્ણભાઈ ડભોઈ મોતીભાઈ વસાવા વિપક્ષના નેતા કિરણભાઈ વસાવા હોદ્દેદારો અને સામાજિક કાર્યકરો ભરતસિંહ પરમાર ભારતીબેન તડવી રંજનબેન ગોહિલ સુનિલ પટેલ જયંતિ તડવી ઉપરાંત માર્ગ અને મકાન વિભાગના સચિવ CB વસાવા નાયબ મુખ્યમંત્રી શ્રીના PS3 દશરથભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ NS ગુજરાત ન્યૂઝ મંગળવારે રાત્રિના લાલજીભાઈ પટેલ મોરબી આવ્યા હતા અને પાસના આગેવાન રાજ સંગાણીને પાસ સભા વેળાએ અકસ્માતમાં ઈજા પહોંચી હતી ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ત્યારે SPJ અગ્રણીએ પાસ કન્વીનરની મુલાકાત લીધી હતી SPJ અધ્યક્ષ રાજકોટ ખાતે યોજના સરદાર પટેલની જયંતિ નિમિત્તના કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા હોય દરમિયાન મંગળવારે રાત્રિના લાલજીભાઈ પટેલ મોરબી આવ્યા હતા અને પાસના આગેવાન રાજ સંઘાણીને પાસ સભા વેળાએ અકસ્માત ઈજા થઈ હોય અને હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હોવાથી SPJ અગ્રણીએ પાસ કન્વીનરની મુલાકાત લીધી હતી અને તેને ખબર અંતર પૂછીને રાજના પરિવારજનોને આર્થિક મદદની ખાતરી આપી હતી તો રાજકોટ ખાતે પધારેલા લાલજીભાઈ પટેલ વંથલીમાં યોજનાર હાર્દિક પટેલના ખેડૂત મહાસભા કાર્યક્રમમાં જશે કે નહીં તેવા પ્રશ્નનો જવાબ આપતા તેમણે જણાવ્યું હતું કે બીજા કાર્યક્રમમાં વ્યસ્ત છે અને ઈશારામાં જ હાર્દિકની સભામાં નહીં જાય તેવું જણાવી દીધું હતું ચોક્કસ સરદાર મેં કહ્યું ને સમગ્ર ભારત દેશના નેતા હતા અને દરેક સમાજના નેતા હતા અને ખાસ તો ખેડૂતોના નેતા હતા
तो चोक्कस आ मूर्ति थी समग्र विश्वना लोग जो आवशे अने आवनारा समय नी अंदर मोटा में मोटू पर्यटन थशे एवी अमने लागी रही छे। तो अमे पण नक्की करेलू छे के हवे जे कार्यक्रम करीशुं सरदारनी पूर्णतिथि ए समग्र एसपीजी ग्रुप साथे अमे ते जवाना छीए। एटले हूँ तो दरेकने कहूँ छूँ के जेम समय मळे एमां आ स्टेच्यू ऑफ यूनिटीनी मुलाकात चोक्कस लेवी जोईए। नहीं एवं समर्थन तो अमारे कायम दरेक कार्यक्रमों जोड़े रहीने ज करीए छीए। पण अमारो कार्यक्रम ए जेतपुर जे मुकामे जे गरीबों ने जे डोनेशन आपवानुं जे आर्थिक रीते मदद करवानी ए वात छे त्यां जवाना छीए अने त्यांथी पछी सुरेन्द्रनगरनो एक कार्यक्रम छे। ब्यूरो रिपोर्ट एनएस गुजरात न्यूज मोरबी। तो आ લા બુલેટિનમાં સમય થયો છે બ્રેક નો તો લઈ એક બ્રેક। અમીરગઢના ઉપપ્રમુખ રાયદરા સુરેશભાઈ રામભાઈ તરફથી દિવાળીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવે છે। હું વિજય જાજુ શ્રીમ ગૃહપતિ એનએસ ન્યૂઝ ચેનલના માધ્યમથી સર્વે એનએસ ન્યૂઝ ચેનલના દર્શકોને દીપાવલી અને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને આપ બધાનું નવું વર્ષ ખૂબ મંગલમય જાય, આપની દિવાળી ખૂબ સરસ રીતે નીકળે અને સેફલી સરસ રીતે આપણે આને ઉજવીએ અને બધા સૌ મળી અને દેશનો વિકાસ કરીએ એવી શુભકામનાઓ સહિત ધન્યવાદ પાઠવું છું। થેન્ક યુ। હું ડૉક્ટર અમરીશ ત્રિપાઠી લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232 B2 અને ભારતીય એજ્યુકેશન ટ્રસ્ટના પરિવાર તરફથી હું આપ સૌને દિવાળીની શુભકામનાઓ પાઠવું છું। તમારું જીવન અને સૌનું જીવન એક સરસ પ્રકાશમય રહે અને સુખી સંપન્ન અને એક સંસ્કારથી ભરેલું જીવન રહે તેવી મારી શુભકામનાઓ છે। પંચાયતના સરપંચ રાણાભાઈ ભગાભાઈ સાંગાભાઈ તથા તલાટી સંજયભાઈ ભોજક તરફથી દિવાળીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવે છે। ગુજરાતની જનતા, મિત્રો ઓર ભાઈ અને બહેનો, અખંડ ભારત પાર્ટી ગુજરાત પ્રદેશનું જ્યારે હું સુકાની પચ્છા માળે છે મારી પાર્ટી ગુજરાતમાં નવી આવી છે। અમે સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ શહીદોની અને જે શહીદ થયા બધા અખંડ ભારતના જે સપના જોતા હતા એ સપના પૂરા કરવા માટે અમારી પાર્ટી ગુજરાતમાં પ્રવેશી છે। હું દિવાળીની શુભકામના બધા મિત્ર ભાઈઓ બહેનોને આપું છું। અમે પ્રગતિના પંથ ઉપર જઈએ અને દિવાળી ઉપર શુભકામનાની સાથે અમે હળી મળીને સાથે રહીએ। જય હિન્દ, જય ભારત। આંદોલન કરવાની લોકોએ ચીમકી ઉચ્ચારી હતી।
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના છત્રાસા ગામનો મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં હોવાથી લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. શહેરના માર્ગોનું સમારકામ અવારનવાર કરવામાં આવ્યું હોય છે, પણ ધોરાજી તાલુકાના છત્રાસા ગામનો માર્ગ એટલે કે મુખ્ય રસ્તો હાલ બિસ્માર હાલતમાં જોવા મળ્યો. જ્યારે આ ગામની મુલાકાત લીધી ત્યારે ત્યાંના સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર છત્રાસા ગામોના અને કલાણા ગામને જોડતો મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં ઘણા વર્ષોથી છે. તંત્ર અને જવાબદાર લોકોને અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર બિસ્માર હાલતના માર્ગ પર કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી અને આ છત્રાસા ગામનો મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં ઘણા વર્ષોથી છે. અનેક વખત તંત્ર અને જવાબદાર લોકોને અનેક વખત રજૂઆત કરી તેમની તેમ જ છે, જેથી છત્રાસા ગામ રહેતા એવું કહી રહ્યા છે અમે લોકો પાકિસ્તાનમાં રહીએ છીએ કે શું. ગ્રામજનોને હટાણું કરવા માટે ધોરાજી કે ઉપલેરા ગામે જવા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે અને મીડિયાના માધ્યમથી તંત્ર જેવી રજૂઆત કરી રહ્યા છે કે છત્રાસા ગામ અને કલાણા ગામને જોતો આ મુખ્ય માર્ગનું પણ જલ્દીથી જલ્દી સમારકામ કરવા, નહીતર ગાંધી ચિંતા માર્ગ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. હાલ અમારા ગામની પરેશાની મોટી છે કે અમારે છત્રાસાથી કલાણાનો જોડતો રસ્તો આજે ઘણા વર્ષોથી એકદમ બિસ્માર હાલતમાં છે. અમારું ગામ પાકિસ્તાનનું હોય એવું અમને લાગે છે. અહીંયા કોઈ અધિકારી કે કોઈ પણ અમે ક્યાંય ફોન કરી તો અમને કોઈ જવાબ આપતું નથી અને ગામના કોઈ પણ સમસ્યા હોય તો અહીંયા કોઈ અમારું ગામનું કાંઈ વિકાસનું ધ્યાન દેતું નથી કે ક્યારે કોઈ અહીંયા આવવા માગતું નથી. અત્યારે અમારે પેલું આ રોડ રસ્તાનું અમે તો અવારનવાર લેખિત આપી જ છીએ અને અમારી રજૂઆત ચાલુ જ છે. હજી પરમ દિવસે જ મેં અમારા જિલ્લા પંચાયતના સદસ્ય મનોજભાઈને મેં ફોન કરીને કીધું કે આ રોડ ઉપર જે થીગડા મારે છે તો એ અમારા છેલ્લા અમારા ગામથી 1.5 કિલોમીટર છેટે મૂકીને વ્યા ગયા. અહીંયા આવતા એને શું વાંધો આવે? અમારે મુખ્ય માર્ગ આ રોડ અમારો અત્યારે થઈ જાય. ગામમાં અમારા તળાવના કામ કે જે રસ્તો તૂટી ગયો છે ત્યાંથી કોઈ જઈ નથી શકતું તો ત્યાં આ ચોમાસું ગયું તો ત્યાં કોઈ જોવા નથી આવ્યું. અત્યાર સુધીમાં એક પણ અધિકારી જોવા નથી આવ્યું. હવે આ રીતે અમે રજૂઆત કરી છીએ પછી છેલ્લે તો પછી અમે ગમે કરી શકીએ છીએ. અતુલભાઈ લશ્કરી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ રાજકોટ. મોરબી શહેરમાં જાહેર માર્ગ પર મંજૂરી વિના આડેધડ ફટાકડાનો સ્ટોલ ખડકી દેવામાં આવતા ચીફ ઓફિસર લાલા કરી છે. ત્યારે શહેરના સનાળા રોડ અને સ્વાપર રોડ તેમજ સામાકડા વિસ્તારમાં સર્વે કરીને કુલ 27 સ્ટોલ મંજૂરી વિનાનો હોવાનું બહાર આવ્યું છે. ત્યારે પોલીસ બંદોબસ્ત સાથે રાખીને અન્ય ફટાકડા સ્ટોલ પર કાર્યવાહી કરવામાં આવી છે. મોરબી શહેરમાં જાહેર માર્ગો પર મંજૂરી વિના આડેધડ ફટાકડા સ્ટોલ ખડકી દેવામાં આવ્યો હોય જેની સામે મોરબી પાલિકાના ચીફ ઓફિસર લાલ આંખ કરી છે. શહેરના સનાળા રોડ પર આવેલા રવાપર રોડ તેમજ સામાકાંઠા વિસ્તારમાં સર્વે કરીને કુલ 27 સ્ટોલ મંજૂરી વિનાના હોવાનું જાણવા મળતા નામ સાથેની યાદી પોલીસ મથકને PIને સોંપી છે અને પોલીસ બંદોબસ્ત સાથે રાખીને આવા ફટાકડા સ્ટોલ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. મંજૂરી વિના તેમજ નિયમો વિરુદ્ધ જાહેર માર્ગો પરના ફટાકડા સ્ટોલ જોખમી હોય અને ક્યારેક અકસ્માત સર્જાય તો મોટી જાનહાનિ થઈ શકે છે, જે ગંભીરતાને ધ્યાને રાખીને ચીફ ઓફિસર દ્વારા મંજૂરી વિનાના ફટાકડા સ્ટોલ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. મોરબી નગરપાલિકા ફટાકડાના સ્ટોલ ઊભા કર્યા છે એની યાદી બનાવી અને પોલીસને એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે પત્ર લખ્યો છે. સાથે સાથે મેં આ પ્રકારના જાહેરનામું બહાર પાડવા માટે પણ કલેક્ટર સાહેબને પત્ર લખેલ છે. જે પણ આવા ફટાકડાઓ છે પોલીસના સહયોગથી ઉપાડવાની કામગીરી ચાલુ. પાર્થ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ મોરબી. બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ ભગવાન સોમનાથ મહાદેવ મંદિર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 144મી જન્મ જયંતિ નિમિત્તે પૂજા અર્ચના અને પ્રતિમાને પુષ્પાંજલિ કરી દેશની અખંડિતતાના શપથ લેવામાં આવ્યા હતા. વિશ્વની સૌથી મોટી અને અલૌકિક સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું આજરોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે કેવડિયા કોલોની ખાતે 182 મીટર ઊંચી વિશ્વની સૌથી મોટી અને પ્રતિભા ધરાવતી દેશની લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું લોકાર્પણ થઈ જવા રહ્યું છે. ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ ના હોત તો 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ ભગવાન સોમનાથ મહાદેવ મંદિર પણ ના હોત. સોમનાથ મંદિર બનાવવાનો સંકલ્પ પણ સરદાર પટેલ દ્વારા જ લેવામાં આવ્યો હતો અને ઘણા વિધર્મીઓથી વિનાશના પ્રયાસ હોવા છતાં પણ આજે સોમનાથ મંદિર વિશ્વનું મંદિરોમાં એક અને કરોડો લોકોનું આસ્થાનું પ્રતીક બન્યું છે, જેમનું શ્રેય માત્ર અને માત્ર સરદાર વલ્લભભાઈ પટેલને જ જાય છે.
ત્યારે આજ સોમનાથ ટ્રસ્ટ કોસ્ટગાર્ડ વહીવટતંત્ર શિક્ષણ તંત્ર પોલીસ તંત્ર દ્વારા એક યાત્રા કાઢવામાં આવી હતી અને ત્યારબાદ સોમનાથ મંદિરના પંડાંગણમાં આવેલ ભવ્ય અને દિવ્ય સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ કરી સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કરવામાં આવી હતી. આ તકે દેશની અખંડિતતા અને શપથ લેવાયા હતા. 31 ઓક્ટોબર એટલે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ. આજે સોમનાથ મંદિરના સ્વપ્ન દ્રષ્ટા અને સોમનાથ મંદિરના સંકલ્પ લેનાર સરદાર પટેલની 144 જન્મજયંતિ નિમિત્તે સોમનાથ મંદિર ખાતે પુષ્પાંજલિ પૂજા અર્ચના અને દીપમાળાનું આયોજન કરવામાં આવ્યું છે. દેશની અખંડિતતા અને રાષ્ટ્રીય એકતા જાળવી રાખનાર સરદાર વલ્લભભાઈ પટેલની 144મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશ રન ફોર યુનિટી એકતા યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં આજે સોમનાથ મંદિરના સાનિધ્યમાં જિલ્લા વહીવટતંત્ર દ્વારા એકતા યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં અંદાજિત 4 કિમી એકતા યાત્રા એટલે કે રન ફોર પ્રતિમાને પુષ્પાંજલિ કરી દેશની અખંડિતતા જળવાઈ રહે તે માટે શપથ લેવાયા હતા. ગુજરાત સરકાર દ્વારા જાહેર કર્યા પ્રમાણે સમગ્ર રાજ્યને તમામ શાળા કોલેજોમાં પણ આજે આ એકતા દિવસની ઉજવણી થઈ રહી છે. તેના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લાના મથક મુકામે પ્રભાસ પાટણના શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતેથી આજે રન ફોર યુનિટીનો શુભારંભ શ્રી માનનીય કલેક્ટર શ્રી અજય પ્રકાશ સાહેબના વરદ હસ્તે પ્રારંભ કરવામાં આવેલી અને આ એકતા રેલી આજે શ્રી સોમનાથ મંદિર પરિસરમાં આવેલા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ પાસે પૂર્ણ કરી અને અહીં બોડી સંખ્યામાં શાળાના પ્રાથમિક માધ્યમિક કોલેજીસ અને શહેરની નગરજનો સાથે મળી અને લગભગ 1500થી વધુ સંખ્યામાં અહીં સૌ સાથે મળી એકત્ર થઈ પોલીસ જવાનો સહિત શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને ત્યારબાદ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની એકતા અંગેના સંદેશના પ્રતિકરૂપે સૌ સાથે મળીને સમૂહ પ્રતિજ્ઞા અને સમૂહ શપથ ગ્રહણની કાર્યવાહી પણ અહીં કરવામાં આવેલી અને સૌએ સાથે મળી શપથ ગ્રહણ કરેલ છે અને આ રીતે જિલ્લા વહીવટીતંત્રના એક સારા પ્રયાસના ભાગરૂપે જિલ્લા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણાધિકારી સાહેબો અને શાળા કોલેજના આચાર્ય તરફથી જે સહયોગ મળ્યો છે જેના કારણે આજે આ રેલી ખૂબ સફળ રીતે અહીં સંપન્ન થઈ છે અને જિલ્લા વહીવટીતંત્ર તરફથી સર્વેનો હૃદયપૂર્વક આ તકે આજે આભાર માનીએ છીએ અને આપણા દેશની અખંડિતતા અને એકતા કાયમ રહે તે માટે પણ વહીવટીતંત્ર શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ પાસે શપથ સાથે અને એના માટેની શ્રી સોમનાથ દાદા પાસે પણ પ્રાર્થના કરે છે. આજે સરદાર સાહેબને એટલા યાદ કરવાના કે અત્યારે આપણે જે ભગવાન સોમનાથના દર્શન કરી રહ્યા છે જે મંદિર જેનો દ્રઢ સંકલ્પ સરદાર સાહેબે જે અમદાવાદ 1947 અહીંયા આ પરિસરમાં જ લીધેલો અને એ મંદિરના આપણે એટલા જ અત્યારે દર્શન કરી શકીએ છીએ એવા સરદાર સાહેબની આજે જન્મજયંતિ ગીર સોમનાથ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આજે એકતા દિવસ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને ગુરુકુળથી લઈ અને સોમનાથ સુધી રન ફોર યુનિટી જેમાં જિલ્લાની શાળાઓના બાળકો જોડાયા સરદાર સાહેબને પુષ્પાંજલિ પણ કરવામાં આવી હતી. સોમનાથ ટ્રસ્ટ દ્વારા પણ સરદાર સાહેબને પુષ્પાંજલિ તેમજ મહાપૂજા અને સાંજે દીપમાળા કરી આજે એમની જન્મજયંતિ કાર્યક્રમમાં ઉજવવામાં આવશે. વિપુલ ચાવડા સાથે NS ગુજરાત ન્યૂઝ ગીર સોમનાથ. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.